એના પણ મેં વિડીયો બનાવ્યો છે અને એની પણ લિંક નીચે મૂકી દઉં છું આ મિસ ના કરતા અને તમારા સગા સંબંધીમાં કોઈ હોય વ્યક્તિ કે જે કોવિડ નાઇન્ટીનના કારણે હોય તો તમે આ બતાવજો અને આપણે આશા રાખીએ કે જેટલા લોકો આમાં સફળ થઈ રહ્યા છે બધાને સ્કોલરશીપ મળી જાય હવે વાત કરીએ આપણે આપણે હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીની તો કોના માટે છે હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટી તો ડિગ્રી વાળા માટે છે અને બી વાળા માટે છે સો પોઈન્ટ કરવા કમ્પલસરી છે આશા રાખું છું કે તમે લોકોએ હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીમાં રજીસ્ટ્રેશન કરાવી દીધું હશે હવે એવરી યર તમારે કરાવવાની જરૂર નથી પણ હા તમારે હવે જે પણ તમે એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરો સ્પોર્ટ હોય ટેકનિકલ હોય કે જે પણ એમાં તમે જે પાર્ટિસિપેટ કર્યું હોય ડિટેલ તમારે એની અંદર અપલોડ કરવાની આવશે એ કેવી રીતે અપલોડ કરવાની આજે આપણે વિડીયોમાં જોઈ લઈશું અને તમે જ્યારે અપલોડ કરશો એ પછી તમને એવરી સેમેસ્ટર તો એવરી યર તમને એક ફેકલ્ટી પ્રોવાઇડ કરવામાં આવશે જે ફેકલ્ટી તમારે જે આ એક્ટિવિટી અપલોડ કરેલી હશે એને વેરીફાય કરશે અને એપ્રુવ કરશે જો એ વેરીફાય કરીને અપ્રુવ કરી દે

જો બેટા તમે જયારે હન્ડ્રેડ પોઈન્ટ એક્ટિવિટી જે હશે એ હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીમાં લોગિંગ કરશો એટલે આ તમારો સરસ મજાનું ડેશબોર્ડ જે છે એ તમને દેખાશે બરોબર છે પેલા થેન્ક યુ સો મચ કે જે છોકરાએ આપણને આ યુઝરને પાસવર્ડ આપ્યો છે તો આપણે એને પેલા ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે એના કારણે આજે આપણે આ વિડીયો તમારા સમક્ષ બનાવી શકીએ એમ છીએ તો તમે આ તમારું પહેલું જે છે આ ડેશબોર્ડ ઉપર લખી લો તમે દેખાતું હશે ડેશબોર્ડ એટલે કે તમારું તમારો આ ડેશબોર્ડ છે હવે આ ડેશબોર્ડની અંદર તમે જોશો તો તમારો એનરોલમેન્ટ નંબર નામ અને તમારો ઇન્સ્ટિટ્યૂટ કોડ જે છે પહેલા એકવાર જોઈ લેજો બરોબર હવે તમે જોશો નીચે તો મોડ્યુલ લખ્યું છે એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એટલે કે આ ટાઈ આ શું છે આ તમારી કેટેગરી છે બરોબર અને આ જે કેટેગરી જે છે એ કેટેગરી અને નીચે બાજુમાં લખેલું છે ટેકનિકલ રિસર્ચ સ્કિલ આ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ પછી કોમ્યુનિટી આઉટસર્ચ એન્ડ સોશિયલ ઇનિશિયે ઇનોવેશન આઈટીઆર એન્ટરપ્રિનરશીપ લીડરશિપ મેનેજમેન્ટ બહુ અઘરા નામ છે પણ તમારે બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં આમાંથી તમારે ગમે તે રીતે સો પોઈન્ટ કરવાના છે પણ એવું નહીં કે તમે ખાલી કબડ્ડી રમીને સો પોઈન્ટ કરી નાખો જો સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ જે છે એમાં તમે મેક્સિમમ ત્રીસ પોઈન્ટ કરી શકો મેક્સિમમ ત્રીસ પોઈન્ટ એનથી વધારે નહીં ક્લિયર થાય છે બધાને એવું નહીં કે તમે સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરમાંથી ખાલી સો પોઈન્ટ પૂરા કરી નાખો એવું ના કરાય ફોર એક્ઝામ્પલ આ ટેકનિકલ અને રિસર્ચ સ્કીલ છે તમે એના પચાસ પોઈન્ટ કરી નાખો સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરના તમે ત્રીસ પોઈન્ટ કરી નાખો અને આ લીડરશિપ વાળામાંથી માંથી વીસ પોઈન્ટ કરી તો પચાસ ને ત્રીસ એસી ને વીસ સો તમારા સો પોઈન્ટ થઈ ગયા બરોબર એવી રીતે તમારે સો પોઈન્ટ કરવાના છે કોઈ એક વસ્તુ થી તમે આખા સો પોઈન્ટ ના કરી શકો આ મેક્સિમમ પોઈન્ટ છે ટેકનિકલ તમે મેક્સિમમ પચાસ પોઈન્ટ લઈ શકો સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરમાંથી મેક્સિમમ ત્રીસ પોઈન્ટ લઈ શકો કમ્યુનિટી ને આઉટસર્ચ અને સોશિયલ ઇનિશિયેટિવ મેક્સિમમ ત્રીસ પોઈન્ટ લઈ શકો ઇનોવેશન આઈપીઆર એન્ટરપ્રિનરશીપ માંથી પચાસ પોઈન્ટ લઈ શકો લીડરશિપ મેનેજમેન્ટ અને એમાંથી તમે ત્રીસ પોઈન્ટ લઈ શકો બરોબર આ રીતે આ તમને આ તમારી લિમિટ લિમિટ છે 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 અપર લઈ શકે અને નીચે તમને કે એ વન એ ટુ એ થ્રી તમારા અહીંયા આગળ બતાવે છે કે તમારે દરેક આજે મોડ્યુલ જે છે એ મોડ્યુલમાં તમે કેટલા પોઈન્ટ લીધેલા છે તો અત્યારે આ ભઈએ છ પોઈન્ટ લીધેલા છે ટોટલમાં છ બતાવે છે અહીંયા તમારું ટોટલ જયારે સો થશે ત્યારે તમને ડિગ્રી મળશે જો તમે ફર્સ્ટ યરમાં હો તો બરોબર ફર્સ્ટ ઇયરથી તમે એડમિશન લીધું હોય તો જો તમે ડિપ્લોમા ડિગ્રી હોય તો તમારે અહીંયા પંચોતેર પોઈન્ટ જોઈએ હવે આ ક્લિયર થઈ ગયું છે હવે અહીંયા આગળ તમે તો અહીંયા એડ એક્ટિવિટી છે ઉપર ડિસ્પ્લે એક્ટિવિટી છે અને એડિટ પ્રોફાઇલ છે આ એડિટ પ્રોફાઇલમાં તમે જશો એટલે તો તમારે જે પ્રોફાઇલ છે તમારે એડિટ કરવી હોય તો તમે એડિટ કરી શકો ભાઈ તમારું નામ શું છે ઈમેલ શું છે મોબાઈલ શું છે બરોબર છે પણ અહીંયા એ બધું તમે અહીંયા આગળ એડિટ કરી શકો છો અહીંયા છે ડિસ્પ્લે એક્ટિવિટી તમે જે પણ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી હોય એ એક્ટિવિટીમાં તમે અહીંયા આગળ તમને ડિસ્પ્લે બતાવશે બરોબર તમે જ્યારે એડ કરશો ને પછી ક્લિયર થાય છે બધાને અને થતું જશે હવે તમે જોશો અહીંયા આગળ તો અહીંયા અહીંયા ઉપર છે એડ એક્ટિવિટી તો અહીંયા હું એડ એક્ટિવિટી ઉપર ક્લિક કરીશ તો તમે જેવું એડ એક્ટિવિટી પર ક્લિક કરશો ને એટલે અહીંયા આગળ તમને દેખાશે કે તમે અહીંયા આગળ શું છો અહીંયા તમારે કઈ કઈ એક્ટિવિટી એડ કરવાની છે તો ફોર એક્ઝામ્પલ પહેલું છે સિલેક્ટ મેજર એક્ટિવિટી એટલે જે આગળના જે આપણે અહીંયા હોમમાં વાત કરી હતી મેજર આ બધી નામ છે મેજર એક્ટિવિટી બરોબર ફોર એક્ઝામ્પલ તમારી મેજર એક્ટિવિટી છે સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર ધારો કે તમે કબડ્ડીમાં પાર્ટ લીધો હોય ક્રિકેટમાં પાર્ટ લીધો હોય વોલીબોલમાં પાર્ટ લીધો હોય કે પછી તમે ડાન્સમાં પાર્ટ લીધો હોય ડ્રામામાં પાર્ટ લીધો હોય સ્કીટમાં પાર્ટ લીધો હોય ગમે તેમાં પાર્ટ લીધો હોય તો તમે એ તમારી મેજર એક્ટિવિટી આવે સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ ધારો કે તમે કોઈ સેમિનાર એટેન્ડ કર્યો હોય તો તમારે ટેકનિકલ કે એમાં આવે બરોબર તો આપણે અહીંયા એડ એક્ટિવિટીમાં જઈશું અને ધારો કે આપણે કોઈ સેમિનાર એટેન્ડ કર્યો છે ધારો કે આપણે સેમિનાર એટેન્ડ કર્યો તો આપણે ટેકનિકલ રિસર્ચ સ્કિલ એની ઉપર ક્લિક કરશું ઓકે આ મેન મારો કેટેગરી થઈ ગઈ હવે એમાં સિલેક્ટ સબ કેટેગરી એક્ટિવિટી તો તમે એમાં શું કર્યું હતું ગ્રુપ ડિસ્કશન કર્યું હતું તમે ટેકનિકલ ક્વિઝ કરી હતી એપ્ટિટ્યુડ રિઝનિંગ હતું કોઈ ટેક ફેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું તો કોઈ પણ કોલેજ હોય એનો ટેક ફેસ્ટ થતો હોય બરોબર છે વર્કશોપ એટેન્ડ કર્યું હતું એસટીટીપી હવે એસટીડીપી એટલે શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ કહેવાય તમે એટલે કોઈ જગ્યાએ કોઈ કોલેજમાં છે ને કોઈ પ્રોગ્રામ થતો હોય કોઈ નવી ટેકનોલોજી આવી હોય તેના પર ટ્રેનિંગ પ્રોગ્રામ થાય તમે એ એટેન્ડ કર્યો બરોબર પછી એમ ડબલ્યુસી વિથ ફાઇનલ એસેસમેન્ટ તમે કર્યો સ્ટુડન્ટ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કર્યો તમે કોઈ જગ્યાએ જેને પ્રિપેરેશન કર્યું પોસ્ટર બનાવ્યું ઇન્ટર્નશીપ કરી પ્રોજેક્ટ બનાવ્યો બરોબર કન્સલ્ટન્સી પ્રોજેક્ટ લીધા આ બધું જે છે ટેકનિકલ અને રિસર્ચ સ્કિલમાં આવશે ફોર એક્ઝામ્પલ તમે ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કર્યું બરોબર તો આપણે ગ્રુપ ડિસ્કશનમાં લખી ડિસ્કશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે હવે અહીંયા લખ્યું છે ડિસ્ક્રિપ્શન તેનો મતલબ શું કે તમે જે આ ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કર્યું છે એના વિશે વધુ તમે અંદર લખો તમારી રીતે કે ભાઈ એ ગ્રુપ ડિસ્કશન ક્યાં હતું એ ગ્રુપ ડિસ્કશનનો ટોપિક શું હતો અને કયા પર્પસ થી આ ગ્રુપ ડિસ્કશન માં આપણે પાર્ટિસિપેટ કર્યું હતું એ તમે ડિટેલ માં ડિસ્કશન તમે અહીંયા લખી શકો હવે કેટલા લેટર માં લખવું એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે પણ લખવું જરૂરી છે 10 10 વર્ડ માં લખો 15 વર્ડ માં લખો 20 વર્ડ માં લખો જેટલી તમારી તાકાત એટલા વર્ડ સુધી તમે ડિસ્કશન અહીંયા આગળ લખી શકો છો આખો નિબંધ લખો તો તમે આખો નિબંધ પણ અહીંયા લખી શકો છો પછી નીચે આવે છે ઇવેન્ટ ડેટ હવે જે આ ઇવેન્ટ ડેટ જે છે એ તમે અહીંયા આગળ મૂકશો તો ફોર એક્ઝામ આની પર ક્લિક કરશો એટલે કે કઈ ડેટ ઉપર અહીંયા આગળ ઇવેન્ટ થઈ હતી તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ ઓગણીસ તારીખે આપણે ઓગણીસ મે થઈ હતી ઓગણીસ ક્લિક કરી દીધું પછી આવે છે સિલેક્ટ લેવલ કે ભાઈ આ ગ્રુપ ડિસ્કશન કયા લેવલ પર હતું તમારે કોલેજની અંદર અંદર હતું ઝોનલ લેવલ પર હતું ઝોનલ એટલે ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન એવી રીતે આવે ત્યાં ઝોન આવતા હોય છે તો ઝોનલ લેવલ પર હતું કે ઇન્ટર કોલેજ એટલે કે સ્ટેટ લેવલ પર હતું નેશનલ લેવલ પર હતું કે ઇન્ટરનેશનલ લેવલ પર હતું તમે ખૂબ જ ખા હો ગ્રુપ ડિસ્કશનમાં અને તમે ઇન્ટરનેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કર્યું હોય તો એમાં કરી શકો છો ધારો કે આપણે કહીએ કઈ કોલેજ લેવલ પર હતું બરોબર અને અહીંયા તમે લખી નાખો છો કે ડિસ્ક્રિપ્શન હવે ડિસ્ક્રિપ્શનમાં લખો છો કે ભાઈ આ ટોપિક જે હતો એ ટોપિક એ હતો કે કોવિડ નાઇન્ટીનમાં વેક્સિન લેવી જોઈએ કે નહીં આપણે લખી દઈએ કે ભાઈ આ અહીંયા આગળ ટોપિક હતો એ લખી દઈએ કે ભાઈ કોવિડ નાઇન્ટીનમાં વેક્સિન લેવી જોઈએ કે નહીં એનું ગ્રુપ ડિસ્કશન હતું અને એમાં આ લેવલ પર અમે આ ડિસ્કસ કર્યું કે ભાઈ આમાં સ્પુટનિક આવે છે કે પછી કોવિશીલ્ડ આવે છે કોવેક્સિન આવે છે તો આમાં કઈ સારી વેક્સિન છે એ બધું અમે આની અંદર ડિસ્કશન કર્યું એ બધું આપણે વાત કરીએ અને પછી તમે અહીંયા આગળ લખ્યું છે કે આર યુ વિનર તમે વિનર હતા જો વિનર હોય તો યસ વિનર ના હોય તો નો ટિક કરવાની જરૂર નથી અને એ પછી તમારે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું તમે અહીંયા સબમિટ બટન પર જેવું ક્લિક કરો તમારી આ એક્ટિવિટી એડ થઈ ગઈ એડ થઈ ગઈ તમને પોઈન્ટ મળે જેવી તમારી એક્ટિવિટી આમાં એડ થશે એટલે તમને જે એવરી યર તમારા જે એન્ડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીના જે મેન્ટર તમને કોલેજમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે એ મેન્ટરના એકાઉન્ટમાં ફ્લેશ થશે એ પછી એક્ટિવિટી જોશે અને એ એક્ટિવિટી એને યોગ્ય લાગે તો એ એમાં એપ્રુવ કરશે અને જયારે એ તમારી એક્ટિવિટી એપ્રુવ થાય તો એના જેટલા પણ પોઈન્ટ હોય એ પોઈન્ટ તમારા એકાઉન્ટમાં ફ્લેશ થવાના સ્ટાર્ટ થઈ જાય આ આખી હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીની પ્રોસિજર છે આઈ થિંક બધાને હવે આની અંદર ક્લિયર થઈ ગયું હોવું જોઈએ બરોબર છે હવે તમને અહીંયા આગળ મેં પહેલા બી સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હંડ્રેડ પોઈન્ટ કરવા ખૂબ જ ઈઝી છે એનું રીઝન એ છે કે તમે કોઈ પણ ધારો કે અહીંયા ટેકનિકલ અને રિસર્ચ ગ્રુપ ડિસ્કશન કર્યું હવે તમને તમે આ એડ કર્યું હવે તમારા જો કોઈ ફેકલ્ટી જે છે એમની તમારે અહીંયા કોઈ સર્ટિફિકેટ અપલોડ કરવાના નથી અહીંયા હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીમાં તમારે કોઈ સર્ટિફિકેટ પ્રૂફ માટેના અપલોડ નથી તમે સમજી શકો છો હું શું બોલું છું પ્રૂફ માટે કોઈ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાના નથી જ્યારે તમારા મેન્ટરના એકાઉન્ટમાં તમે આ એક્ટિવિટી એડ કરો એ દેખાય જો એ ફેકલ્ટી અપ્રુવ કરે તો તમારા પોઈન્ટ જમા થાય હવે એ હાથ હાથમાં છે અપ્રુવ કરવું કે ના કરવું એ ફેકલ્ટી જો ખૂબ જ ભગવાનનો માણસ હોય તો એ સર્ટિફિકેટ વગર પણ તમને અપ્રુવ કરી દે અમુક લોકો એવા હોય કે તમને તમારી પાસે પ્રૂફ માંગે જો એ પ્રૂફ ના માગે અને એમને અપ્રુવ કરી દે તો તમે અહીંયા ધારો એટલી એક્ટિવિટી એડ કરી શકો છો પ્રૂફ તો તમારે આપણ નથી તમે ખાલી અહીંયા આગળ એક્ટિવિટી એડ કરી સબમિટ કરો અને સીધે સીધું તમારા ફેકલ્ટીના એકાઉન્ટમાં ફ્લેશ થશે જો તમે લખશો આર યુ વિનર તો તમે અહીંયા વિનર ટીક કરશો તો પછી તમારે વિનરનું પ્રૂફ જમા કરાવવું પડશે જો વિનર થયા હોય તો આવી રીતે કરીને તમારે હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટીમાં છે અને આમાં કોઈએ ગભરાવાની જરૂર નથી આ ખૂબ જ ઇઝી છે આસાનીથી થઈ જાય છે લોકો કરતા આવ્યા જ છે તમે પણ કરી જ નાખશો દરિયામાં પડ્યા છો તો તરતા આવડી જ જશે ક્લિયર તો આઈ થિંક હવે તમને હંડ્રેડ પોઈન્ટ નો કોઈ પણ ડાઉટ રહેવો જોઈએ